विद्यार्थी मित्रों, भारतना सांस्कृतिक वारसाना स्थलों धोरण 10 पाठ 6 स्वाध्याय प्रश्न नंबर 1। नीचेना प्रश्नोना उत्तर सविस्तर लखो। 1. તાજમહેલ સ્થાપત્યકલાનો પરિચય આપો। તો ઈસવીસન 1630માં અવસાન પામેલી પોતાની બેગમ મુમતાજ મહલ એટલે અર્જુમંદ બાનુની યાદમાં મુઘલ બાદશાહ શાહજહાએ ભવ્ય તાજમહેલ બંધાવ્યો। તે આગ્રામાં યમુના નદીની દક્ષિણે આવેલો છે। ઈસવીસન 1631માં તાજમહલનું બાંધકામ શરૂ થયું। તે 22 વર્ષ પછી ઈસવીસન 1653માં પૂર્ણ થયું। શાહજહાએ ભારતીય, ઈરાની, અરબી, તુર્કી અને યુરોપીય કુશળ શિલ્પીઓ રોકીને તાજમહાલનું નિર્માણ કરાવ્યું હતું। દુનિયાના અદ્વિતીય મકબરાઓમાં તેની ગણના થાય છે। તે સમયમાં તેના બાંધકામમાં રૂપિયા 4.5 કરોડ કરતાં વધુ ખર્ચ થયો। તાજમહલની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે છે। તાજમહલ વિશ્વની 7 અજાયબીઓ પૈકીની એક છે। તાજમહલનું નિર્માણ સંગેમરમરના ચબૂતરા ઉપર થયેલું છે। તાજમહલ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ લંબચોરસ આકારે વિસ્તરેલો છે। તાજમહલનું પ્રવેશદ્વાર આકર્ષક છે। તેની મધ્યમાં ઊંચો ગુંબજ છે, તેમજ તેના 4 ખૂણા પર નાના ઘુમ્મટ છે। તાજમહલની મધ્યમાં મુમતાજની કબર છે। કબરની આજુબાજુ ખૂબ જ સુંદર કલાત્મક અષ્ટકોણીય જાળી છે। તાજમહલની એક મહેરાબ એટલે કે દિવાલ પર આ વિધાન અંકિત થયેલું છે કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે। અદ્ભુત સૌંદર્ય ધરાવતો તાજમહેલ ભારતની સ્થાપત્ય કલાના વારસાનું ગૌરવ છે। તાજમહલ દેશ વિદેશના પ્રવાસીઓના અનહદ આકર્ષણનું કેન્દ્ર છે। વિવેચકો તાજમહલને સંગેમરમરમાં કંડારેલું પ્રેમ કાવ્ય કહે છે। હવે 2. ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે નોંધ લખો। તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસાના સ્થળો નીચે પ્રમાણે છે। પહેલું છે ધોળાવીરા અને લોથલ। તો આ બંને સ્થળો સિંધુ ખીણની સભ્યતાના નગરો હતા। ધોળાવીરા ગુજરાતમાં કચ્છના ભચાઉ તાલુકાના ખદીરબેટ વિસ્તારમાં આવેલું છે। તે તેની આદર્શ નગરરચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે। આજથી આશરે 5000 વર્ષ પહેલાં અહીં ઘરેણા અને મણકા બનાવવામાં આવતા હતા। લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં અમદાવાદ ભાવનગર હાઈવે નજીક આવેલું પુરાતત્વીય સ્થળ છે। તે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યથી ધમધમતું અને સગવડોવાળું હડપ્પીય સંસ્કૃતિનું બંદર હતું। હવે 2 નંબર છે જૂનાગઢ। તો જૂનાગઢમાં સમ્રાટ અશોકનો શિલાલેખ, ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ, ઉપરકોટ, જૈન મંદિરો, દામોદર કુંડ, અડીકડીની વાવ, જૂનો રાજમહેલ, નવગણ કૂવો, બહાઉદ્દીન વજીરની કબર વગેરે સાંસ્કૃતિક વારસાના જોવાલાયક સ્થળો છે। દર વર્ષે મહાશિવરાત્રિએ જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં ભવનાથનો મેળો ભરાય છે। હવે 3. છે અમદાવાદ। તો કે અમદાવાદ ગુજરાતનું ઐતિહાસિક શહેર છે। તે ગુજરાતનું પાટનગર હતું। જ્યારે અમદાવાદ ગુજરાતનું જ્યારે ગુજરાત રાજ્ય આપણા મુંબઈમાંથી જુદું પડ્યું એટલે સૌથી પહેલાં અમદાવાદ એ ગુજરાતનું પાટનગર હતું। અત્યારે ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે। અમદાવાદમાં ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ, રાણી રૂપમતીની મસ્જિદ, સરખેજનો રોજો, કાંકરિયા તળાવ એટલે કે હોજે કુતું એટલે કુતબુદ્દીન શાહે બનાવ્યું હતું, ઝૂલતા મિનારા, હઠીસિંહના દેરા, સીદી સૈયદની જાળી વગેરે જોવાલાયક સ્થળો છે।
ઝૂલતા મીનારા સારંગપુર દરવાજા બહાર રાજપુર ગોમતીપુરમાં આવેલા છે. તે તેની ધ્રુજારીને વણ ઉકલ્યા રહસ્ય માટે જાણીતા છે. સીદી સૈયદની જાળી તેની અત્યંત બારીક અને સુંદર વાનસ્પતિક ભૌમિતિક કોતરણીને કારણે પ્રખ્યાત છે. હવે પાટણ, તો કે સહસ્રલિંગ તળાવ અને રાણીની વાવ એટલે કે રાણકી વાવ પાટણમાં પ્રખ્યાત છે. ઈસવીસન 1140માં સિદ્ધરાજ જયસિંહે સહસ્રલિંગ તળાવ બંધાવ્યું હતું. ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતીએ શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા માટે વાવ બંધાવી હતી, જે રાણીની એટલે કે રાણકી વાવના નામે પ્રસિદ્ધ છે. ઈસવીસન 2014માં યુનેસ્કોએ રાણીની એટલે કે રાણકી વાવને વૈશ્વિક વારસામાં સ્થળોમાં સમાવિષ્ટ કરી છે. હવે પાંચમું છે સિદ્ધપુર. તો પાટણથી 26 કિલોમીટર દૂર આવેલા સિદ્ધપુરમાં રુદ્રમહાલય એક જોવાલાયક સ્થાપત્ય છે. આજે જોવા મળતા રુદ્રમહાલયના ભગ્ન અવશેષો તેની ભવ્યતાની ઝાંખી કરાવી છે. હવે સાંસ્કૃતિક વારસાના અન્ય સ્થળો, તો કે વડનગરમાં કિલ્લો, શર્મિષ્ઠા તળાવ અને કીર્તિ તોરણ જોવાલાયક સ્થાપત્યો છે. અરવલ્લી જિલ્લામાં આવેલું શામળાજી મંદિર મેશ્વો નદીના કિનારે આવેલું પ્રાચીન યાત્રાધામ છે. જૂનાગઢ જિલ્લામાં બોરદેવી, શામળાજી નજીક દેવની મોરી, જૂનાગઢ ગિરનારમાં ઈટવા વગેરે સ્થળોએથી બૌદ્ધ સ્તૂપના અવશેષો મળ્યા છે. બાવા પ્યારા, ઉપરકોટ, ખાપરા કોડિયા, ખંભાલીડા, તળાજા, સાણા, ઢાંક, ઝીંઝુરી ઝર, કેડિયા ડુંગર વગેરે સ્થળોએ ગુફા સ્થાપત્યો આવેલા છે. ગાંધીનગર પાસે અડાલજની વાવ, અમદાવાદમાં અસરવા વિસ્તારમાં દાદા હરિની વાવ, પાટણની રાણીની વાવ, જૂનાગઢની અડીકડીની વાવ, તેમજ નડિયાદ, મહેમદાબાદ, ઉમરેઠ, કપડવંજ, વઢવાણ, કલેશ્વરી એટલે કે મહીસાગર જિલ્લો વગેરે સ્થળોએ વાવો આવેલી છે. ભાવનગર જિલ્લાના પાલીતાણાનો શેત્રુંજ્ય પર્વત પણ અનેક જૈન દેરાસરો આવેલા છે. એમાં 862 નાના મોટા જૈન મંદિરો છે. આ કેટલાક દેરાસરોનું નિર્માણ 11મી સદીમાં થયેલું છે. મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ટીંબા ગામ પાસે આવેલી ટેકરીઓ પર તારંગા તીર્થ અને તારામાતાનું મંદિર આવેલા છે. ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર તેમજ દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર આવેલા છે. આ બંને મંદિરો ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવે છે. હવે ત્રીજા નંબરનું છે દિલ્હીના લાલ કિલ્લા વિશે નોંધ લખો. તો સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે ભારતના જે સ્મારકને રૂપિયા 500ની નવી ચલણી નોટમાં ચિત્રસ્ત રૂપે સ્થાન પામેલ છે, તે દિલ્હીમાં આવેલ લાલ કિલ્લાનું છે. મુઘલ બાદશાહ શાહજહાએ ઈસવીસન 1638માં દિલ્હીમાં લાલ કિલ્લો બંધાવ્યો હતો. મુઘલ શૈલીમાં બનેલા આ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો છે. તેમાં સુરક્ષાની અદ્યતન પદ્ધતિઓનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. લાલ કિલ્લાને કમાન આકારના બે પ્રવેશદ્વારો અને આરસના ઘુમ્મટ છે. શાહજહાએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી શાહજહાના બાદ નામનું નગર વસાવ્યું હતું. તેમાં દીવાને આમ, દીવાને ખાસ, રંગમહલ, મુમતાજનું શીશ મહલ, ઔરંગઝેબે બાંધેલી મોતી મસ્જિદ, લાહોરી દરવાજા, મીના બાજાર, મુઘલ ગાર્ડન વગેરેનો સમાવેશ થાય છે. દીવાને ખાસની ઇમારતને સોના ચાંદી અને કિંમતી પથ્થરોથી સજાવવામાં આવી છે. અહીં રંગમહેલ અને શાહી સ્નાનાગર છે. શાહજહાએ દીવાને ખાસમાં બેસવા માટે સોનાનું કલાત્મક મયુરાસન બનાવડાવ્યું હતું. ઈરાનના નાદિરશાહે દિલ્હી પર ચઢાઈ કરી ત્યારે પાછા ફરતી વખતે તે મયુરાસનને પોતાની સાથે ઈરાન લઈ ગયો હતો. દિલ્હીનો લાલ કિલ્લો મુઘલ સ્થાપત્યની અદ્ભુત અને ઉત્કૃષ્ટ ઇમારત છે. દર વર્ષે 15 ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારના દિવસે ભારત સરકાર તરફથી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે. હવે પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. 1.
હમ્પી નગરની સ્થાપત્ય કલાનો પરિચય આપો. તો હમ્પી કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં તુંગભદ્રા નદીના કિનારે આવેલું શહેર છે. 14મી સદીમાં તે વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું શહેર હતું. વિજયનગરના શાસકો કલાપ્રેમી હતા. તેમના શાસનકાળ દરમિયાન વિજયનગર રાજ્યમાં સ્થાપત્યની વિશિષ્ટ શૈલી વિકસી હતી. કૃષ્ણદેવરાય પ્રથમના સમય દરમિયાન એ સ્થાપત્ય શૈલી સર્વોચ્ચ શિખરે પહોંચી હતી. વિશાળ પથ્થરોને કોતરીને બનાવેલ ભવ્ય, ઊંચા અને કલાત્મક સ્તંભો એ વિજયનગર સ્થાપત્ય શૈલીની મુખ્ય વિશિષ્ટતા છે. સ્તંભાવલીઓ પર દેવો, મનુષ્યો, પશુઓ, યોદ્ધાઓ, નર્તકીઓ વગેરેના સુંદર અને કલાત્મક શિલ્પો કંડારવામાં આવ્યા છે. કૃષ્ણદેવરાય પ્રથમના સમય દરમિયાન હમ્પીમાં અનેક ભવ્ય સ્થાપત્યનું નિર્માણ થયું. તેમાં વિઠ્ઠલ મંદિર અને હજારા રામ મંદિર મુખ્ય છે. વિજયનગરના શાસકોએ બંધાવેલા વિરૂપાક્ષ મંદિર, શ્રીકૃષ્ણનું મંદિર, અચ્યુતરાયનું મંદિર વગેરે મંદિરો હમ્પીનગરની સ્થાપત્યકલાના શ્રેષ્ઠ ઉદાહરણો છે. હવે બે નંબર છે, ખજૂરાહોના મંદિરોનો પરિચય આપો. ખજૂરાહોના મંદિરો મધ્યપ્રદેશમાં છતરપુર જિલ્લાના ખજૂરાહોના નામના સ્થળે ગામમાં આવેલા છે. ખજૂરાહો બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાનીનું નગર હતું. ચંદેલ રાજાઓએ કુલ 80 મંદિરોનું નિર્માણ કર્યું હતું. તેમાંથી આજે માત્ર 25 મંદિરો જ હયાત છે. આ મંદિરો ઉત્તર ભારતની નાગર શૈલીના ઉત્તમ નમૂના છે. તે પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ દિશાના ક્ષેત્ર સમૂહમાં વિભાજિત થયેલા છે. આ મંદિરોમાં મોટાભાગના શૈવ મંદિરો છે. કેટલાક મંદિરો વૈષ્ણવ છે, જ્યારે કેટલાક જૈન મંદિરો છે. બધા મંદિરોની રચનાપતિ અને શિલ્પવિધાન લગભગ એક સમાન છે. શરૂઆતના સમયના બધા જ મંદિરો ગ્રેનાઇટ પથ્થરના બનેલા છે. તેમાં 64 યોગિનીનું મંદિર મુખ્ય છે. આ મંદિરની તોરણની આલંકારિક સ્થાપત્ય શૈલી કલાકારીગીરીનું ઉત્તમ દ્રષ્ટાંત છે. દેશ વિદેશના હજારો પ્રવાસીઓ ખજૂરાહોના મંદિરમાં મૂર્ત થયેલી વાસ્તુકલા, શિલ્પકલા અને મૂર્તિકલાના શિલ્પો જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. અહીંના કામાસન શિલ્પો માટે ખજૂરાહો જગ પ્રસિદ્ધ છે. હવે 3, કોણાર્કના સૂર્ય મંદિર વિશે નોંધ લખો. તો કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યમાં જગન્નાથપુરી જિલ્લામાં બંગાળાના અખાતના દરિયા કિનારે આવેલું છે. 13મી સદીમાં ગંગવંશના તે કાળા પથ્થરનું બનાવેલું હોવાથી કાળા પેગોડા નામે ઓળખાય છે. રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં આ મંદિરનું નિર્માણ થયું હતું. સમગ્ર મંદિરને 7 અશ્વોથી ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ રથને મંદિરના આધારને સૌંદર્ય બક્ષતા 12 મોટા પૈડા છે. તે વર્ષના 12 મહિનાના પ્રતીકો છે. દરેક પૈડાને 8 આરા છે. તે દિવસના 8 પ્રહર દર્શાવે છે. રૂપાંકનોની વિગત અને વિષયની વિવિધતાની દ્રષ્ટિએ કોણાર્કનું સૂર્ય મંદિર અજોડ અને અનુપમ છે. અજોડ એટલે કોઈની જોડ જડી શકે એવી નહીં, અને અનુપમ એટલે સુંદર. મંદિરમાં દિવ્ય, સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પો છે. એ શિલ્પોમાં 13મી સદીની ઓડિશાની સંસ્કૃતિ અને સભ્યતાના દર્શન થાય છે. શિલ્પકલાની દ્રષ્ટિએ વિશિષ્ટ સ્થાન ધરાવતું કોણાર્કનું સૂર્ય મંદિર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. હવે 4 છે, બૃહદેશ્વર મંદિરનો પરિચય આપો. તો બૃહદેશ્વર મંદિર તમિલનાડુ રાજ્યના તાંજોર એટલે કે થંજાવુરમાં આવેલું છે. આ મંદિર ઈસવીસન 1003થી 1010ના સમયગાળા દરમિયાન ચોલવંશના રાજા રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું. આ મંદિર રાજા રાજરાજ પ્રથમે બંધાવ્યું હોવાથી તેને રાજરાજેશ્વર મંદિરના નામે ઓળખવામાં આવે છે. આ મંદિર દેવાધિદેવ શિવનું છે. શિવ મહાદેવ ગણાતા હોવાથી
આ મંદિરને બૃહદેશ્વરનું મંદિર કહે છે. આ મંદિરનું નિર્માણ દ્રવિડ સ્થાપત્ય શૈલીમાં થયેલું છે. આ મંદિરની લંબાઈ 500 ફૂટ અને પહોળાઈ 250 ફૂટ છે. તેની આસપાસ કોટ બનાવેલો છે. તેનું શિખર જમીનથી લગભગ 200 ફૂટ ઊંચું છે. તે સમયે બૃહદેશ્વર મંદિરની ગણના એક ઊંચા શિખરવાળા મંદિર તરીકે થતી હતી. ભવ્ય શિખર, વિશાળ કદ અને કલાત્મક સુશોભનને કારણે આ મંદિર ભારતીય સ્થાપત્ય કલાનો અદ્વિતીય વારસો ધરાવે છે. બૃહદેશ્વર મંદિર દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોમાં સ્થાન ધરાવે છે. હવે 5 ફતેહપુર સિકરી વિશે નોંધ લખો. તો મુઘલ બાદશાહ અકબરે સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં ઉત્તર પ્રદેશમાં આગ્રાની પશ્ચિમે 26 માઇલ દૂર ફતેહપુર સિકરી નામનું નવું નગર વસાવ્યું હતું. તેણે આ નગરને પોતાની નવી રાજધાની બનાવી હતી. સમ્રાટ અકબરે ફતેહપુર સિકરીમાં નવરત્નો, કલાકારો, વિદ્વાનો, તત્વચિંતકો ઈસવીસન 1569માં ફતેહપુર સિકરીમાં ઇમારતો બાંધવાનું કાર્ય શરૂ થયું હતું. ઈસવીસન 1572 સુધીમાં અહીં અનેક ઇમારતો બંધાઈ હતી. અહીંની ઇમારતોમાં બિરબલનો મહેલ, બીબી મરિયમનો સુનહલા મહેલ, તુર્કી સુલતાનનો મહેલ, જામા મસ્જિદ અને તેનો બુલંદ દરવાજો મુખ્ય છે. બુલંદ દરવાજો 41 મીટર પહોળો અને 50 મીટર ઊંચો છે. તે દુનિયામાં સૌથી ભવ્ય દરવાજો છે. અહીંની અન્ય જાણીતી ઇમારતોમાં જોધાબાઈનો મહેલ, પંચમહલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો એટલે કબર, દીવાને આમ, દીવાને ખાસ, જ્યોતિષ મહેલ વગેરેનો સમાવેશ થાય છે. આ નગરનું મૂળ નામ સિકરી હતું. ઈસવીસન 1572માં અકબરે ગુજરાતના માળવા પર વિજય મેળવ્યો હતો. તે પછી તેણે સિકરીની આગળ ફતેહપુરનું નામ જોડ્યું હતું. ફતેહપુરનો અર્થ વિજયનું નગર એવો થાય છે. ફતેહ એટલે વિજય. હવે ઇલોરાના પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. ઇલોરાના કૈલાસ મંદિરનો ટૂંકમાં પરિચય આપો. તો કૈલાસ મંદિર ઇલોરાની 16 નંબરની ગુફામાં આવેલું છે. કૈલાસ મંદિરનું નિર્માણ દક્ષિણ ભારતમાં રાષ્ટ્રકૂટ રાજાઓએ કરાવ્યું હતું. એક જ મોટા ખડકમાંથી આ અદ્ભુત મંદિરને કંડારવામાં આવ્યું છે. એક જ ખડક અને તે અનેક સુંદર શિલ્પોથી સુશોભિત છે. તેની લંબાઈ 50 મીટર, પહોળાઈ 33 મીટર અને ઊંચાઈ 30 મીટર છે. દરવાજા, ઝરૂખા અને સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુશોભિત કૈલાસ મંદિરનું સૌંદર્ય અવર્ણનીય છે. કેટલાક કલા વિવેચકો કૈલાસ મંદિરને પથ્થરમાંથી કંડારેલું મહાકાવ્ય કહે છે. હવે 2 એલિફન્ટાની ગુફાઓ વિશે ટૂંકમાં માહિતી આપો. તો એલિફન્ટાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાથી ઉત્તર પૂર્વ દિશામાં લગભગ 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં આવેલી છે. પોર્ટુગીઝો અરબ સાગરમાં આ દ્વીપ એલિફન્ટાની ગુફા ઉપર સૌ પ્રથમ આવ્યા ત્યારે ત્યાં હાથીની પથ્થર નિર્મિત એક વિશાળ આકૃતિ હતી. એ આકૃતિ જોઈને તેમણે આ દ્વીપનું નામ એલિફન્ટા પાડ્યું. અહીંના સ્થાનિક માછીમારો આ સ્થળને ધારાપુરી કહે છે. એલિફન્ટાની 7 ગુફાઓ પૈકી ગુફા નંબર 1 સૌથી ભવ્ય છે. તેમાં ભગવાન શિવના 3 સ્વરૂપો દર્શાવતી મૂળ ત્રિમૂર્તિ છે. તેની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે. એલિફન્ટાની ગુફાઓમાં અનેક સુંદર શિલ્પરચનાઓ છે. તેની અનુપમ શિલ્પકલાને ધ્યાનમાં લઈ સંયુક્ત રાષ્ટ્રો યુએનની સંસ્થા યુનેસ્કોએ ઈસવીસન 1987માં વૈશ્વિક વારસાના સ્થળોમાં એલિફન્ટાની ગુફાઓનો સમાવેશ કર્યો છે. હવે 3 કુતુબ મિનાર વિશે લખો. તો કે કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે. તે સલ્તનતકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે. તે ભારતનું ભવ્ય અને ખ્યાતનામ ઐતિહાસિક સ્મારક છે.
બારમી સદીના અંત ભાગમાં દિલ્હીના ગુલામ વસના પ્રથમ અને કુતબુદ્દીન ઐબકે કુતુબમિનારનું બાંધકામ શરૂ કરાવ્યું હતું. કુતબુદ્દીનનું આકસ્મિક અવસાન થતાં તેના જમાઈ ઉત્તરાધિકારી સુલતાન ઇલ્તુતમિશે તેનું બાંધકામ ઈસવીસન 1210માં પૂર્ણ કરાવ્યું હતું. કુતુબમિનાર 5 માળનો છે. તેની ઊંચાઈ 72.5 મીટર છે. તે ભારતનો સૌથી ઊંચો મિનારો એટલે કે સ્તંભ છે. આ ગગનચુંબી ઇમારતના બાંધકામમાં ગોળ, લાલ પથ્થર અને આરસ પહાડનો ઉપયોગ થયેલો છે. તેના ભૂતળનું એટલે કે જમીનનો ઘેરાવો 13.75 મીટર છે અને ઊંચાઈ પર જતાં તેનો ઘેરાવો 2.75 મીટર જેટલો થાય છે. તેની ઉપર કુરાનની આયાતો કંડારવામાં આવી છે, જે કુરાનની શરીફ છે એને. કુતુબ મિનાર તેના રચના કૌશલ્યને લીધે વિશ્વના શ્રેષ્ઠ મિનારાઓમાં સ્થાન પામ્યું છે. હવે 4 ગોવાના દેવળો વિશે લખો. તો 16મી સદી દરમિયાન પોર્ટુગીઝો એટલે કે ફિરંગીઓ એ ભારતમાં સ્થાપેલી કોઠીઓ પૈકી એક કોઠી ગોવામાં સ્થાપી હતી. તેમણે ગોવાને પોતાની રાજધાની બનાવી હતી. પોર્ટુગીઝોની સાથે ભારતમાં ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પણ આવ્યા હતા. તેથી ગોવામાં નાના મોટા અનેક ખ્રિસ્તી દેવળો સ્થપાયા. પોર્ટુગીઝોના શાસન દરમિયાન કેથોલિક સંપ્રદાયના મહાન ખ્રિસ્તી સંત ફ્રાન્સિસ ઝેવિયર ભારત આવ્યા હતા. તેમણે ગોવાને પોતાની પ્રવૃત્તિઓનું વડું મથક બનાવ્યું હતું. ભારતમાં તેમને અવસાન બાદ તેમના કેથોલિક સંપ્રદાય એટલે કે 2 સંપ્રદાયો છે એના, એમાં એક કેથોલિક સંપ્રદાય. તો કે ભારતમાં તેમના અવસાન બાદ તેમનો પાર્થિવ દેહ આ દેવળમાં શબપેટીમાં રાખવામાં આવ્યો હતો. ઘણા વર્ષો પછી શબ વિકૃત થયું નથી. તેમનું જૂના ગોવામાં બેસાલિકા ઓફ બોમ જીસસ એટલે કે બેસાલિકા ફ ગુડ જીસસ નામનું દેવળ આવેલું છે. ગોવાનો દરિયાકિનારો રમણીય છે, તેથી તે સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભારતમાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરવામાં અને દીનદુખિયાઓની સેવા કરવામાં સંત ફ્રાન્સિસનો ખાડો ખૂબ મહત્ત્વનો છે. મુંબઈ, અમદાવાદ વગેરે શહેરમાં ચાલતી સેન્ટ ઝેવિયર શાળાઓ અને કોલેજો સંત ફ્રાન્સિસની યાદ અપાવે છે. હવે 5 અમદાવાદમાં આવેલ સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી બનાવો. તો અમદાવાદની ઓળખ ઐતિહાસિક નગરી તરીકે થાય છે એ માટેના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળો નીચે મુજબ છે. ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, રાણી સિપરીની મસ્જિદ એટલે કે મસ્જિદે નગીના, સરખેજનો રોજો, કાંકરિયા તળાવ એટલે કે હોજે કુત્તુ, સારંગપુર અને ગોમતીપુરના ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી એટલે કે લાલ દરવાજા, હઠીસિંહના દેરા દિલ્હી દરવાજા, રાણી રૂપમતીની મસ્જિદ, દાદા હરિની વાવ, સુફી સંત શાલ આલમનો રોજો, દરિયાખાનનો ગુમ્મટ, ગાયકવાડની હવેલી, બાદશાહનો હજીરો, રાણીનો હજીરો, આઝમખાનનો રોજો, ઝકરિયા મસ્જિદ અને અમરશાહની મસ્જિદ. આ છે અમદાવાદના સાંસ્કૃતિક વારસાના સ્થળો. હવે 6 નંબર છે, પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. તો પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. તો ભારતમાં 4 ધામની અને 12 જ્યોતિર્લિંગની યાત્રા ખૂબ મહત્ત્વની ગણાય છે. 4 મુખ્ય ધામોની યાત્રામાં બદ્રીનાથ એટલે કે ઉત્તરાખંડ, રામેશ્વરમ એટલે કે તમિલનાડુ, દ્વારકા એટલે કે ગુજરાત અને જગન્નાથપુરી એટલે કે ઓડિશા, આ પવિત્ર તીર્થસ્થાનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 51 શક્તિપીઠોની અને જમ્મુ કાશ્મીરમાં આવેલા અમરનાથ અને વૈષ્ણવદેવની યાત્રા પણ ખૂબ મહત્ત્વની ગણાય છે. ગુજરાતમાં ગિરનારની લીલી પરિક્રમા, શેત્રુંજી અને નર્મદાની પરિક્રમા પવિત્ર ગણાય છે. દર વર્ષે ઘણા ભાવિકો આ પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે. આમ ભારતના લોકો તીર્થો, પવિત્ર સ્થળો, પર્વતો અને નદીઓની યાત્રાએ જાય છે. યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોમાં ભારતના 32 જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોને સમાવિષ્ટ કર્યા છે. આથી કહી શકાય કે પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે.
હવે પ્રશ્ન નંબર 4, દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. અજંતાની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે? મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા કે ગુજરાત? તો બી મહારાષ્ટ્ર. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ઇલોરાની ગુફાઓ કૈલાસ મંદિર આવેલું છે, બરાબર છે. ઇલોરામાં કુલ 34 ગુફાઓ આવેલ છે, એ પણ બરાબર છે. રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું, એ પણ બરાબર છે. તો શું આવશે? ઇલોરાની ગુફાઓને 4 ભાગમાં વહેંચવામાં આવેલી છે. આવા વિકલ્પો આવે એટલે ઉતાવળ નહીં કરવાની. એમાં લખેલું કયું વિધાન સાચું નથી, આપણે પાછળ નથી ના નથી વાંચીએ જ ના, એટલે આપણે સાચું છે એટલે આપણને એકાદું વાક્ય આપણે કરી દઈએ, એટલે આપણે જવાબ પડે ખોટો. એકદમ પ્રશ્ન કમ્પ્લીટ વાંચવાનો. હવે આપણે આગળ જોઈશું. હવે 3, જોડકા જોડી સાચો ક્રમ પસંદ કરો. જો આવી રીતે વિકલ્પ આપે છે, આખું વિકલ્પ આપણે આખું જોડકું સાચું પડે એ કમ્પ્લીટ કર્યું હોય તો કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું? ઓડિશા, એટલે કે ડી. પછી વિરૂપાક્ષનું મંદિર પટ્ટદકલ ક્યાં આવ્યું? સી, એટલે કર્ણાટક. બૃહદેશ્વરનું મંદિર તમિલનાડુમાં, એટલે બી. અને ખજુરાહોનું મંદિર 4, એટલે એ, એટલે મધ્યપ્રદેશ. આવી રીતે તમે જોશો એટલે તમને આવડી છે. હવે 4, તાજમહેલ શાહ જાહે બંધાવ્યો? તો હુમાયુનો મકબરો કોને બંધાવ્યો? જહાંગીરે, હુમાયુએ, હમીદા બેગમે કે અકબરે? તો હમીદા બેગમ. ફતેહપુર સિકરી નગરની સ્થાપના કોણે કરી હતી? હુમાયુ, શાહજહા, બાબર કે અકબર? તો શું આવશે? અકબર. હવે આગળ જોઈશું. હવે છે 6, ભારતના ઐતિહાસિક સ્થળોને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવતો કયો ક્રમ સાચો ગણાય? એટલે ઉત્તર દિશાથી નીચે દક્ષિણે આવવાનું. તાજમહેલ એટલે આગ્રા, ઉત્તરપ્રદેશ એટલે સૌથી પહેલાં આવે. ખજુરાહોનું મંદિર, પછી ઇલોરાની ગુફાઓ અને બૃહદેશ્વરનું મંદિર. બૃહદેશ્વરનું મંદિર એટલે તમિલનાડુ, એટલે નીચે, બરાબર છે. હવે નીચેનામાંથી જોડકું આપણે કર્યું એવી રીતે ફરી આવ્યું. તો નીચેનામાંથી સાચું જોડકું જોડી સાચો ક્રમ પસંદ કરો. ઉપરકોટ, ઉપરકોટ ક્યાં આવ્યું? જૂનાગઢ, એટલે ડી. સીધી સૈયદની જાળી ક્યાં આવી? તો કે અમદાવાદ, એટલે એ. રાણીની વાવ ક્યાં આવી? પાટણ, એટલે કે બી. અને ધોળાવીરા ક્યાં આવ્યું? તો ખદીરબેટ, એટલે સી. એટલે આની અંદર બી નામનો વિકલ્પ આવશે. હવે 8, નીચેનામાંથી કયો વાવનો પ્રકાર નથી? વાવના પ્રકાર હોય છે આમાંથી, નંદા, ભદ્રા, તદા કે વિજયા? તો સી છે, એ તદા નામની કોઈ વાવનો પ્રકાર નથી. આ મોટા પ્રશ્નો, નાના પ્રશ્નો અને ટૂંકનો દો અને વિકલ્પો આ વિડીયો બરાબર જુઓ, સાંભળવો, જેથી તમારી બોર્ડની પરીક્ષાઓમાં લગભગ 60% જેટલું પૂછાય છે, એટલે તમને આમાંથી ઘણું બધું